नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियो लेक्चर में आपणे आदेशनी रीतना बे दाखला गणिया हता। केटला दाखला गणिया हता? बे, जेमा आपणे एक स्वाध्याय 3.3 नो एक शुरू कर्यो हतो अने एक आजे बीजो दाखलो आवे के s - t बराबर 3, s ना छेदमां 3 + t ना छेदमां 2 बराबर 6। हडी तो શું કરવાનું? પહેલા તો બંને સમીકરણ આપણા વ્યાપક સ્વરૂપમાં હોવા જોઈએ। કેવા સ્વરૂપમાં હોવા જોઈએ? વ્યાપક સ્વરૂપમાં હોવા જોઈએ। તો જોઈએ, દાખલો ગણીએ તો પહેલું સમીકરણ શું છે? તો કે s - t બરાબર 3 આ વ્યાપક સ્વરૂપમાં છે। તો આને કહી દઈએ સમીકરણ નંબર 1। શું કહી દઈએ? સમીકરણ નંબર 1। હવે બીજું સમીકરણ શું છે? કે s ના છેદમાં 3 + t ના છેદમાં 2 બરાબર 6। શું? s ના છેદમાં 3 + t ના છેદમાં 2 બરાબર 6। હવે આને વ્યાપક સ્વરૂપમાં કરવું હોય તો જે છેદમાં 3 અને 2 આ બંનેનો શું લેવાનો? લસા। શું લેવાનો? લસા। જો લસા આવડે તો વેલ એન્ડ ગુડ, નો આવડે, અમુક વિદ્યાર્થીઓને લસા આવડતો હોય, અમુકને ન ખબર પડતી, તો લસા ન ખબર પડે તો શું કરવાનું? જે બે ચલના છેદમાં આ છેદ સ્વરૂપે આપ્યા છે એમાં શું કરીશું? આપણે ક્રોસ ગુણાકાર કરીશું। શું કરીશું? ક્રોસ ગુણાકાર। જો શબ્દ સાંભળજો, શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું। પહેલો સ્ટેપ, તો બે છે એ અહીંયા એસની સાથે ગુણાશે, 3 છે એ કોની સાથે ગુણાશે? ટી સાથે। તો બેને આપણે એસ સાથે ગુણીએ તો 2s, વચ્ચે નિશાનીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં। અહીંયા પ્લસ છે તો પ્લસના પ્લસ જ રહેવા જોઈએ, તો પ્લસ। 3 આર કેટલા ગુણાશે? ટી, તો 3t। હવે છેદમાં, તો છેદમાં શું કરવાનું? અહીંયા જુઓ, આપણે ક્રોસ ગુણાકાર કર્યો, ત્યારબાદ છેદમાં બંનેનો ગુણાકાર, બંનેનો શું કરવાનો? ગુણાકાર। તો 3 × 2 કેટલા થાય? 6 બરાબર। અહીંયા હજી 6 તો હતા તે, એમાં આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી। હવે શું? તો છેદમાંથી આપણે જે આ 6 દૂર કરવાના છે, તો અહીંયા છેદમાં 6 છે, 6 આ બાજુ જાય જમણી બાજુ, તો 6 એટલે ગુણાય, તો 6 × 6 કેટલા થઈ જાય? 36। તો 2s + 3t બરાબર 36, કેટલા થઈ ગયા? 36 થઈ ગયા। અહીંયા આપણે શું કર્યો? ગુણાકાર, 6 × 6 એટલે કેટલા આવ્યા? 36। હવે તો આને જોવો તો આ વ્યાપક સ્વરૂપમાં આવી ગયું, એટલે કે છેદમાં કોઈ પણ જાતની હવે સંખ્યા છે નહીં। તો આને આપણે શું કહી દઈશું? સમીકરણ નંબર 2। શું કહી દઈશું? સમીકરણ નંબર 2। હવે આદેશની રીત જેમ આપણે આગળના દાખલામાં જોયું હતું, શું કરવાનું? બંને સમીકરણ જોયા, હવે જે એમાં સમીકરણમાંથી સરળ લાગે એમાંથી આપણે કરતા બનાવવાના। મેં તમને આગળ એવું કીધું હતું કે તમને બે ચલ આપેલા હોય એક્સ અને વાય, પણ આ એક દાખલામાં આપણને ચલ કયા આપ્યા છે? એસ અને ટી, તો ગભરાવાની જરૂર છે નહીં, જે ચલ આપી આપણે તો દાખલો જ ગણવાનો છે। ચાલો, તો સમીકરણ એકમાંથી હું અહીંયા એસને કરતા બનાવું, કારણ કે સરળ આ જ રહેશે। તો અહીંયા લખીએ કે સમીકરણ એકમાંથી એસને કરતા બનાવતા, તો સમીકરણ એક આપણું શું છે? કે સમીકરણ એક છે આપણી પાસે એસ - ટી બરાબર 3, કોને કરતા બનાવવાનો છે? એસને કરતા બનાવો, એટલે એનો અર્થ શું થાય? કે આ એસ સાથે બીજું કોઈ પણ પદ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે હોવું જોઈએ નહીં। તો ટી છે એની સાથે માઇનસ સ્વરૂપે છે, તો ટીને આપણે જમણી બાજુ મોકલી દઈશું, તો કે એસ બરાબર ટી ઓલી બાજુ જવાનું છે, 3માં કાંઈ ફેરફાર થશે નહીં। કોણ આવે છે? ટી, તો 3 + t। આ એસને આપણે શું કર્યો? કરતા બનાવ્યો। તમે જોઈ શકો છો એસની સાથે હવે બીજું કોઈ પણ પદ છે નહીં, તો આને આપણે શું કહી દઈશું? સમીકરણ નંબર 3। શું? સમીકરણ નંબર 3। હવે શું કરવાનું? કે આ એસને આપણે કયા સમીકરણમાંથી કરતા બનાવ્યો હતો? એકમાંથી, તો આનું વિરુદ્ધ સમીકરણ કયું થાય? 2। તો એસની કિંમત તમારે કયા સમીકરણમાં મૂકવાની? 2માં। તો અહીંયા આપણે લખીએ એસની કિંમત સમીકરણ 2માં મૂકતા, તો સમીકરણ 2 શું છે આપણી પાસે? 2s + 3t = 36,
समीकरण बे लिखू जो दाखलो थोड़ो स्टेप में मोटो थी जैसे पण जेम बने स्टेप बाय स्टेप चलशो तो तमारे दाखला में क्या भूल पड़शे नहीं। चलो हवे एस नी जगह आपणे शुं मूकवाना छे तो के त्रण प्लस टी तो अहीं जोईए स्टेप बाय स्टेप आ समीकरण त्रण आप बे लिखू आपणे टू एस आव्यो तो एस नी जगह आपणे शुं लखवानुं छे तो के त्रण प्लस टी लखी नाख्यू। त्यारबाद आगळ वधीए तो अहीं शुं छे प्लस पछी नहीं कोई किंमत में आपणे फेरफार करता नथी तो एमनेम लखीशुं त्रण टी बराबर छत्रीस। હવે આગળ જોઈએ તો આખા કૌંસ હારે કેટલા ગુણાયેલા છે બે તો આ બે છે એ ત્રણ હારે ગુણા છે અને કોની સાથે ગુણા છે ટી સાથે તો બે તેરી છ અહીં કઈ નિશાની છે પ્લસ તો પ્લસના પ્લસ જ રહેવા જોઈએ। ત્યારબાદ બે ગુણ્યા બી ટી એટલે શું થાય બે ટી પ્લસ ત્રણ ટી બરાબર છત્રીસ રેડી ચલ ચલનો કાર્યક્રિયા થશે અચળ પદની અચળ પદ સાથે તો અહીંયા ચલ સ્વરૂપે કોણ કોણ છે તો કે બે ટી અને ત્રણ ટી તો આ બે ટી અને ત્રણ ટી વચ્ચે કેની નિશાની છે સરવાળો તો આ બંનેનો શું કરીશું આપણે સરવાળો છ તો એમને જ રહેવાના છે તો છ પ્લસ બે ટી વત્તા ત્રણ ટી પાંચ ટી બરાબર છત્રીસ। રેડી હવે ચલ ચલનું સાદુરૂપ હજી સોરી અચળ પદનું જ આપણે હજી સાદુરૂપ આપવાનું છે તો આ છ અહીંયા પ્લસ છે બરાબરની આ બાજુ જાય તો શું થાય માઇનસ થાય તો શું આવશે આગળનું સ્ટેપ પાંચ ટી બરાબર જો છત્રીસ એમને મદ રહેશે કોણ જમણી બાજુ ગયું છ કેવા થશે માઇનસ તો છત્રીસમાંથી છ જાય તો કેટલા આવે ત્રીસ તો ફાઈવ ટી બરાબર ત્રીસ પાંચ ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ જાય એટલે શું થાય ભાગાકાર તો કે ટી બરાબર ત્રીસ ભાગ્યા પાંચ ભાગ ઉડશે તો કે આ પાંચ છત્રીસ પાંચ એકુ પાંચ 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 કેન્સલ તો ટી બરાબર કેટલા આવ્યા છ ના છેદમાં એક એક લખો કે ન લખો કાંઈ ફરક પડશે નહીં। હવે શું કરવાનું તો કે એક ચલ એટલે કે ટીની આપણને કિંમત મળી ગઈ હવે ટીની કિંમત ત્યાં મૂકશું સમીકરણ ત્રણમાં તો અહીં સરસ મજાની આપણે લીટી લખીશું કે ટીની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા તો સમીકરણ ત્રણ આપણું શું છે તો કે એસ બરાબર ત્રણ પ્લસ ટી ચલો એસ બરાબર ટીની કિંમત કેટલી આવી છ તો ત્રણને છ કેટલા થાય નવ તો આપણને એસની પણ કિંમત મળી ગઈ આપણા જે બે ચલ હતા એસ અને ટી બંનેની કિંમત મળી ગઈ તો આપણને સમીકરણનો ઉકેલગણ પણ મળી ગયો તો નીચે આપણે લખીશું કે ઉકેલગણ કયા કયા ચલ હતા તો કે ચલ એસ હતો અને બીજો ચલ કયો હતો ટી એસની કિંમત કેટલી આવી નવ અને ટીની કિંમત કેટલી આવી છ। ચલો તો આપણે આ એક્ઝામ્પલ પૂરું ત્યારબાદ દાખલા નંબર ત્રણ તો શું છે તો કે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ અને નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ। ચાલો આ એક્ઝામ્પલ છે તો આમાં પણ આપણે આદેશની રીતે દાખલો ગણવાનો છે તો શું કરીશું પહેલું સ્ટેપ બંને તો પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપમાં છે બંને સમીકરણના છેદમાં કોઈ સંખ્યા છે નહીં તો આમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં સરળતાથી એકને આપણે સમીકરણ એક કહી દઈશું એકને હું કહી દઈશું સમીકરણ નંબર બે તો ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ આ સમીકરણ નંબર એક નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ સમીકરણ નંબર બે। હવે સમીકરણને ધ્યાનથી જોવાના કે કયા સમીકરણમાંથી કરતા બનાવશો તો એ આપણને સરળ પડશે તો ધ્યાનથી તમે જુઓ તો સમીકરણ એકમાં આપણે સરળતાથી કોને કરતા બનાવી શકીએ વાયને રેડી આમાં બનાવવા જશું તો અમુક પદ છેદમાં જશે માથાકૂટ વધી જશે તો સરળ કોણ રહેશે સમીકરણ એક તો અહીંયા સરસ મજાનું આપણે લખીશું કે સમીકરણ એકમાંથી વાયને કરતા બનાવતા જો જરૂરી નથી કે આગળના દાખલામાં એક્સને કરતા બનાવ્યો તો એક્સને જ બનાવવાનું તમને જે સરળ પડે એમ કરવાનું દાખલો જેમ બને એમ સરળતાથી ગણવાનું તો સમીકરણ એક શું છે આપણું તો કે સમીકરણ એક છે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ
ચાલો, કોને કરતા બનાવવો છે? વાયને. તો વાયને એકલો કરવાનો. તો અહીંયા તમે જોશો તો કે વાય અહીંયા માઇનસ સ્વરૂપે છે, તો સરળ શું બનશે કે મારે વાયને હંમેશા પ્લસ જ રાખવો છે. તો વાયને હું ક્યાં મોકલી દઉં? જમણી બાજુ. ક્યાં મોકલી દઉં? જમણી બાજુ. તો જુઓ, ત્રણ એક્સ તો એમને મદ રહેશે, આ માઇનસ વાય છે, ઓલી બાજુ જવાના છે, એટલે એ પદ ઘડી ભૂલી જઈએ. તો પછી શું આવશે? બરાબર, પછી શું આવશે? ત્રણ. કોણ જમણી બાજુ આવ્યું હતું? કે વાય. કેવા થશે? પ્લસ. કેવા થશે? પ્લસ. પણ આપણે કોને કરતા બનાવવાના છે? વાયને. તો વાય સાથે બીજું કોઈ પણ પદ હોવું જોઈએ નહીં. પણ આ વાય સાથે શું છે? ત્રણ સરવાળા સ્વરૂપે છે, તો કાંઈ વાંધો નહીં, એને આ બાજુ આપણે મોકલી દઈએ. તો શું થઈ જશે? માઇનસ. તો કે ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર વાય. તો આ તમે શું કર્યું? વાયને શું બનાવ્યો? કરતા. તો આને આપણે શું કહી દઈશું? સમીકરણ નંબર ત્રણ. રેડી? જો ખોટા સ્ટેપ લંબાવવાની જરૂર છે નહીં, અમુકને સરળતાથી ખબર પડી જાય તો એ વાંધો નહીં તમતારે, તો આગળ વધવાનું. જેને સરળતાથી ન ખબર પડે એને સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું. હવે જેમાંથી કરતા બનાવો એમાં કિંમત મૂકવાની નહીં. એટલે કે આપણે સમીકરણ એકમાંથી કરતા બનાવ્યો હતો, તો આની કિંમત હંમેશા કેમાં મૂકવાની? બેમાં. તો અહીંયા લખીશું તો કે વાયની કિંમત સમીકરણ બેમાં મૂકતા, તો સમીકરણ બે શું છે આપણું? નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ. ચાલો, તો નવ એક્સ માઇનસ ત્રણ, અહીંયા શું આવ્યો? ચલ વાય આવ્યું. તો વાયની જગ્યાએ આપણે આખી કિંમત મૂકવાની છે ત્રણ એક્સ માઇનસ ત્રણ, તો એને નાવાના કૌંસમાં લખીશું. તો કે ત્રણ એક્સ માઇનસ ત્રણ, વાયની જગ્યાએ કિંમત મૂકી દીધી, બાકીના પદ બરાબર જ એમનામાં જ આવશે. ચાલો, નવ એક્સ, હવે આખા કૌંસ સાથે અહીં માઇનસ ત્રણ ગુણાયેલા છે, તો માઇનસ ત્રણ અંદર જશે, તો બધા સંખ્યા સાથે ગુણાશે અને સાથે સાથે નિશાની પણ બદલાઈ જશે. તો માઇનસ પ્લસ માઇનસ, ત્રણ તેરી નવ એક્સ, માઇનસ માઇનસ પ્લસ, ત્રણ તેરી નવ બરાબર નવ. હવે જો અહીંયા ધ્યાન આપજો, આ નવ એક્સ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, તો આ કેન્સલ. બરાબરની જમણી બરાબરની બંને બાજુ સંખ્યા સમાન હોય તો એ કેન્સલ. તો આમાં કાંઈ ચલ એક્સ અથવા તો ચલ કાંઈ વધ્યું જ નહીં, બધું ઉડી ગયું, બધું ઝીરો થઈ ગયું. તો અહીં લખી નાખવાનું કે ઉકેલ મળશે નહીં. શું? ઉકેલ મળશે નહીં. જો બધા દાખલામાં જવાબ ન આવે તો આવું ન લખી નાખતા કે ઉકેલ મળશે નહીં, રકમમાં ભૂલ છે. રકમમાં ભૂલ છે જ નહીં, રકમ આ જ રીતે આપી છે. ક્યારેક આવો દાખલો પણ પરીક્ષામાં પૂછાય. ખરી? તો શું આવશે? ઉકેલ મળશે નહીં. ચાલો, ત્યારબાદ આગળ ચોથો દાખલો. તો ચોથો દાખલો શું છે? તો કે ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ. ત્યારબાદ ઝીરો પોઈન્ટ ચાર એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ. તો આ બંને સમીકરણમાંથી પહેલાં તો આપણે આ પોઈન્ટ દૂર કરીએ. શું કરીએ? પોઈન્ટ દૂર કરીએ. તો જોઈજો આન્સર, પહેલું શું છે કે ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ. આને હજી હું સમીકરણ એક કહેતો નથી. કેમ? કારણ કે મારે શું કરવા છે? પોઈન્ટ દૂર કરવા છે. તો અહીં જુઓ, પોઈન્ટ પછી કેટલા અંક છે? ફક્ત એક. હું અંક કહું છું, કેટલા લખ્યા છે એ નથી કહેતો. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા અંક છે? એક. અહીંયા તે પોઈન્ટ પાછળ કેટલા અંક છે? એક. જો પોઈન્ટ પછી એક અંક હોય તો પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા આવે? દસ. તો આમ લખાશે ટુ એક્સના છેદમાં દસ પ્લસ ત્રણ વાયના છેદમાં દસ બરાબર તેરના છેદમાં દસ. હવે નિયમ શું છે? તમે જે છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં ભણી જવા છો કે બરાબરની ડાબી અને જમણી બાજુ જો સમાન સંખ્યાઓ હોય તો એ બધી કેન્સલ થઈ જશે. તો આ દસ 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 ઉડી જાય. તો વધ્યો શું સમીકરણ સ્વરૂપે? તો કે ચાલો ફરીથી તમને કહી દઉં કે આ જે પેલું સમીકરણ છે કે ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ, મારે અહીંયા પોઈન્ટ દૂર કરવો છે. જો એવું નથી કે ફરજિયાત તમારે પોઈન્ટ દૂર જ કરવા, પોઈન્ટ દૂર કર્યા વગર પણ દાખલો થઈ જાય. પણ દાખલો જો તમે પોઈન્ટ દૂર નહીં કરો ને તો દાખલો થોડોક અઘરો થઈ જશે અને લાંબો થઈ જશે અને જવાબ તો એ આવશે તો નહીં જ તે. એટલે સરળતા ખાતર શું કરવાનું પહેલાં? તો અહીં જોઉં,
પોઈન્ટ પર છે કેટલા અંક હતા? એક. તો બધાના છેદમાં કેટલા આવે? દસ દસ. બરાબરની બંને બાજુ સમાન સંખ્યા હોય એટલે આ ઉડી જાય. દસ 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 ઉડાડી દીધા. કોઈ એવું ન કહેવું સર અહીંયા ત્રણ છે, અહીંયા ત્રણ છે, આ તેર છે ને આ ત્રણ છે, તો ઉડશે નહીં. મજાક નહીં કરવાની. ચાલો ત્યારબાદ તો સમીકરણ શું વચ્ચે આપણી પાસે? ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર તેર. થઈ ગયો આ પ્રમાણે સ્વરૂપ. ક્યાંય પોઈન્ટ નથી, ત્યાં છેદ નથી વ્યવસ્થિત. તો આને આપણે શું કહી દઈશું? સમીકરણ નંબર એક. હવે આ જ રીતે આપણે કયા સમીકરણમાંથી દૂર કરીશું પોઈન્ટ? તો બીજા સમીકરણમાંથી. શું છે? તો કે 0.4x પ્લસ 0.5y બરાબર 2.3. જો તમે અહીંયા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે? અહીંયા એક અંક છે, અહીંયા પણ એક અંક છે, અહીંયા પણ કેટલા અંક છે? એક. તો મારે એક પોઈન્ટ દૂર કરવો હોય તો કેટલા આવશે છેદમાં? દસ દસ. તો 4xના છેદમાં 10 પ્લસ 5yના છેદમાં 10 બરાબર 23ના છેદમાં 10. તો બરાબરની બંને બાજુ ફરીથી સરખા અંક છે. તો કે આ 10 10 10 ઉડી ગયા. તો શું આવશે? તો કે 4x પ્લસ 5y બરાબર 23. તો આને આપણે શું કહી દઈશું? સમીકરણ નંબર 2. હવે જુઓ કે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયા. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયા. તો હવે આમાંથી કર્તા કોને બનાવવા? કે એક્સને બનાવવો, વાયને બનાવવો? કારણ કે કર્તા બનાવશો એટલે થોડીક મુશ્કેલી વધવાની છે. તો કાંઈ વાંધો નહીં, સમીકરણ 1 પસંદ કરો તોય વાંધો નહીં, 2 પસંદ કરો તોય વાંધો નહીં. તમને સાદુરૂપ આપતા જેમ ફાવે એમ સમીકરણ પસંદ કરવાના. તો આપણે સમીકરણ 1માંથી એક્સને કર્તા બનાવતા. ચાલો તો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે સમીકરણ 1 છે 2x પ્લસ 3y બરાબર 13. હવે કોને કરતા બનાવવાનો છે? તો કે મારે એક્સને કરતા બનાવવાનો છે. તો એક્સ સાથે પહેલાં સરવાળા અને બાદબાકીવાળા પદ દૂર કરવા, પછી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરવાની. શું? પહેલાં સરવાળા અને બાદબાકીવાળી, અને પછી કઈ ક્રિયા કરવાની? ભાગાકાર અથવા તો ગુણાકાર, જે ક્રિયા થતી હોય. તો મારે એક્સને કરતા બનાવવો છે. તો અહીંયા 3y છે એ સરવાળા સ્વરૂપે છે, તો બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય? માઇનસ થશે. તો આ બાજુ શું વધશે? 2x. આ પદ તો ડાબી જમણી બાજુ જ જવાનું છે, તો અહીં શું વીધું? બરાબર શું વીધું? 13. કોણ જમણી બાજુ આવ્યું? 3y. કેવા થશે? તો કે માઇનસ. હજી એક્સ કરતા બન્યો નથી. ભલે અહીંયા તમને એક્સ દેખાય, પણ એક્સ સાથે જો કોણ હજી છે આ રે? 2. તો આ 2ને શું કરવાના છે આપણે? દૂર. તો 2 છે એ એક્સ સાથે ગુણાયેલા છે, તો એને બરાબરની જમણી બાજુ મોકલીએ તો શું થાય? ભાગાકારની ક્રિયા થશે. તો કે એક્સ બરાબર 13 માઇનસ 3y આખાના છેદમાં 2 લખવાના. તો અહીંયા જો સરસ મજાનો એક્સ ખાલી એકલો થઈ ગયો, એની સાથે હવે કોઈ પણ પદ છે નહીં. તો આને શું કહેવાય? કે તમે સમીકરણ 1માંથી કોને કરતા બનાવ્યો? એક્સ. આની સાથે હવે કોઈ પદ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સ્વરૂપે છે નહીં. કળી? તો આ સમીકરણ નંબર આપણો શું થઈ જશે? 3. શું થઈ જશે? 3. હવે જે કરતા એક્સ બનાવ્યો એની કિંમત આપણે કેમાં મૂકશું? તો કે જોવાનું, આપણે 1માંથી કરતા બનાવ્યો તો એની વિરાધ સમીકરણ કયું આવશે? 2. તો કેમાં કિંમત મૂકશું આપણે? 2માં. તો અહીં લખીશું કે એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા. તો સમીકરણ 2 શું છે આપણી પાસે? તો કે સમીકરણ 2 છે 4x પ્લસ 5y બરાબર 23. ચલો સમીકરણ 2 લખી નાખું. હવે એક્સની કિંમત મૂકવાની છે, તો જોતું જવાનું સ્ટેપ. 4 પછી હું આવ્યું એક્સ, તો એક્સની કિંમત આપણી પાસે અહીંયા છે. તો નાના કૌંસમાં 13 માઇનસ 3y છેદમાં 2 થઈ ગયો એક્સની જગ્યાએ. પછી આગળ વધો તો શું છે અહીંયા? પ્લસ. તો અહીંયા પ્લસ જ આવવો જોઈએ, ઉતાવળમાં ગુણાકારની નિશાની થવી જોઈએ નહીં. 5y બરાબર 23. પછીના પદમાં તો એમનો મત આવશે. ચાલો હવે અહીંયા જુઓ, પહેલાં કૌંસનું જ સાદુરૂપ આપીશું. તો અહીંયા છેદમાં કેટલા છે? 2. ઉપર કેટલા ગુણાયેલા છે? 4. તો
तो बे ना घड़िया में चार आवे भाग उड़े छे तो के हा बे एका बे बे दू चार चलो ऊपर केटला वच्चे बे काउंस में तेर माइनस त्रण वाय प्लस पांच वाय बराबर तेवीस हवे शू करीशो तो के काउंस अरे बे गुणायेला छे तो बे अंदर गुणी देशो आपणे चलो तेर दू छवीस त्रण दू छ वाय प्लस पांच वाय बराबर तेवीस हवे पहला चलनू ज सादू रूप आपीशू तो छवीस ही तो अचल पद कहवाय तो छवीस एमनेम लखीशू हवे अहींया जुओ आ बन्ने पद चल छे तो माइनस छ वाय प्लस पांच वाय तो माइनस प्लस शू थाय माइनस तो छ माथी पांच बात करो तो केटला वाय वधे एक वाय चलो आ एक वाय वधी गया हवे मोटा पदनी निशानी तो छ अने पांच में मोटू कोण हतुं छ तो छ नी निशानी शू छे माइनस तो अहींया शू आवशे माइनस बराबर तेवीस हवे वाय नी किंमत मेळववानी छे पण वाय अहींया माइनस छे तो एने बराबरनी जमणी बाजू मोकलीए तो शू थई जाय प्लस अने तेवीस डाबी बाजू आवे तो शू थई जाय माइनस तो ध्यानथी जोजो छवीस ने आपणे कोई फेरफार करता नथी तो छवीस एमनेम डाबी बाजू कोण आवे छे तेवीस केवा थई जशे माइनस बराबर जमणी बाजू कोण जाय छे तो के एक वाय माइनस हता तो शू थई जाय प्लस प्लस नी निशानी करीए न करीए कंई फरक पड़शे नहीं छवीस माथी तेवीस तो के त्रण एक गुणिया वाय एटले वाय ज रहेवाना छे तो आपणने वाय बराबर केटला मळ्या त्रण हवे आ वाय नी किंमत आपणे क्यां मूकशो समीकरण त्रण मां तो नीचे लखीए के वाय नी किंमत समीकरण त्रण मां मूकता तो समीकरण त्रण आपणो शू छे तो के एक्स बराबर तेर माइनस त्रण वाय छेदमां बे चलो एक्स तेर माइनस त्रण वाय एवं तो वाय नी किंमत केटली छे त्रण छेदमां बे तेर माइनस अहींया त्रण तेरी केटला थाय नौ छेदमां बे तेरमांथी नौ जाय तो केटला आवे चार चारना छेदमां बे तो अहीं भाग उठशे बे दू चार बे एकु बे 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 कैंसल तो एक्स बराबर केटला आव्या बेना छेदमां एक एक लखो कि न लखो कंई फरक पड़शे नहीं तो एक्स बराबर बे वाय बराबर त्रण तो सरस मजानी नीचे लीटी लखीशू कि उकेल गण एक्स वाय केटलो छे बे त्रण तो आ तमारो छे आदेशनी रीतथी जवाब हवे अहीं आपणे પાંચમો દાખલો બાકી રહી જાય છે જગ્યાના અભાવને કારણે નહીં ગણીએ પણ પાંચમો દાખલો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આ દાખલા જો સમજણ પડી હોય મજા આવી હોય તો પાંચમો દાખલો તમારે આગળ ગણવાની ટ્રાય કરવાની તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો